વેશભૂષાની આડમાં તારુણી હીરાફેરી, સામરખા નજીક એક્સપ્રેસ હાઈવે ઉપરથી વિદેશી તારુણી 2376 રંગ બોટલો ભરેલું પિકઅપ ડાલુ પકડાયું. દાહોદથી આણંદ આવતો હતો તારુણનો જથ્થો. આણંદ એલસીબી પોલીસની ટીમે બાતમીના આધારે સામરખા ગામની સીમાથી પસાર થતા અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવેના આણંદ એક્ઝિટ ઉપર વોચ ગોઠવી વિદેશી તારુણી હેરાફેરી કરતા એક પિકઅપ ડાલા સાથે તેના ચાલકને ઝડપ્યો. પોલીસે વિદેશી તારુણની 2376 બોટલો ઉપરાંત પિકઅપ ડાલુ અને એક મોબાઈલ મળીને કુલ ₹12,68,000 નો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. વડોદરાથી અમદાવાદ તરફના એક્સપ્રેસ હાઈવે ઉપર જતા અશોક લેલેન્ડ ડાલા નંબર GJ06BV6869માં વેશભૂષાની આડમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો હોવા અંગેની બાતમી આણંદ એલસીબી પોલીસને મળી હતી, જેથી પોલીસની ટીમે સામરખા ગામની સીમા એક્સપ્રેસ હાઈવેના આણંદ એક્ઝિટ ખાતેના સર્વિસ રોડ ઉપર વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમી મુજબના વર્ણનવાળું પિકઅપ ડાલુ આવતા પોલીસે તેને રોક્યું હતું અને તેના ચાલક શોએબભાઈ ઉર્ફે દુલેટી શઠી મહંમદ મંસૂરીને અટકાયત કરી હતી, જે બાદ પોલીસે આ ડાલામાં ભરેલ માલ સામાન બાબતે પકડાયેલા ચાલકને પૂછતા તેણે પશુને ખવડાવવાના પૂછાની ગુણો ભરેલ હોવાનું જણાવ્યું હતું. જોકે બાતમી ચોક્કસ હોવાથી પોલીસે પિકઅપ ડાલાના પાછળના ભાગે લગાવેલ તાડપત્રી હટાવીને તલાશી લીધી હતી. દરમિયાન આ ડાલામાં પશુ ખવડાવવાનું વેસ્ટ ભૂસો ભરેલ ગુણો મોકલી હતી, જે હટાવી અંદર જોતા તેની પાછળ સંતાડેલી ભારતીય બનાવટના વિદેશી દારૂની 2376 રંગ બોટલો મળી આવી હતી. આ વિદેશી દારૂનો જથ્થો ક્યાંથી ભરી લાવેલ અને ક્યાં લઈ જવાનો હતો તે બાબતે પકડાયેલ ચાલકને પૂછતા તેણે દાહોદ બાયપાસ તુલસી હોટલથી રસુલ ગામના ઇસમે આ દારૂ ભરેલ પિકઅપ ડાલુ આપ્યું હોવાનું અને આણંદના ગંજ બજારમાં પાર્કિંગમાં ઊભી રાખી રસુલભાઈ જે માણસને મોકલે તેને આપવાનું કહું કબૂલ્યું હતું, જેથી પોલીસે આ વિદેશી દારૂનો જથ્થો કિંમત ₹3,68,280 પિકઅપ ડાલુ કિંમત ₹9,50,000 અને એક મોબાઈલ કિંમત ₹500 મળીને કુલ ₹12,68,780નો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને પકડાયેલ પિકઅપ ડાલાના ચાલક શોએબભાઈ ઉર્ફે ધુલેટી સઠી મહંમદ મંસૂરી તેમજ દારૂનો જથ્થો મોકલી આપનાર રસુલભાઈ વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.